વાત એક નવા વિવાદની સરદાર વલ્લભભાઈ પટેલ ભાજપના કે કોંગ્રેસના એને લઈને હવે વિવાદ શરૂ થયો છે. તેની વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા તેમાં કૂદી પડ્યા છે. ભાજપ પર ચાપખા મારતા ટ્વીટ તેમણે કર્યા છે અને તેમના ટ્વીટ દ્વારા ભાજપ પર તેમણે નિશાન સાધ્યું છે કે અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલનું નામ આપતા સમયે ભાજપે તેનો વિરોધ કર્યો હતો. તો શંકરસિંહ વાઘેલાએ પુરાવા રજૂ કર્યા અને ટ્વીટ કર્યું છે આ પુરાવા સાથેનું. ત્યારે મુખ્યમંત્રી અને એચડી દેવગૌડા વડાપ્રધાન હતા અને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટનું નામ અપાયું હતું ત્યારે ભાજપે વિરોધ કર્યો હોવાના પુરાવા તેમણે રજૂ કર્યા છે. ગૌરવ પટેલ જોડાયા છે વધારે વિગત સાથે. ગૌરવ, જે રીતે આ આખી વાત સામે આવી રહી છે, સરદાર પટેલને લઈને કહી શકાય કે રાજનીતિ થઈ રહી છે, શું છે વિગત? ઊંચી પ્રતિમા બનાવી ત્યારથી સરદારને લઈને વિવાદ શરૂ થયા છે અને એ વિવાદમાં કોંગ્રેસ કહી રહ્યું છે કે સરદાર કેમ ના હતા, ભારતીય જનતા પાર્ટી પાસે નેતા નથી, માટે તેઓ કોંગ્રેસના નેતાઓનું નામ વટાવી ખાય છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે સરદાર અન્યાય કર્યો. આ બે લડાઈમાં શંકરસિંહ વાઘેલા કૂદી પડ્યા અને શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે હાલ માત્ર મત માટે ભારતીય જનતા પાર્ટી સરદારના નામનો ઉપયોગ કરી રહી છે. જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા અને એચડી દેવેગૌડા જયારે વડાપ્રધાન હતા ત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટે સરદાર પટેલ નામ આપવામાં આવ્યું હતું, જેનો વિરોધ ભારતીય જનતા પાર્ટી અત્યારના શાસકો દ્વારા કરવામાં આવ્યો હતો. જે તે સમયે તકતી એરપોર્ટ પર લગાડવામાં આવી હતી. જયારે શંકરસિંહ વાઘેલા એરપોર્ટની મુલાકાત લીધી ત્યારે તે તકતી જોવા મળી ન હતી. ત્યારે આજે થોડા દિવસો બાદ શંકરસિંહ વાઘેલાએ એ તકતીનો ફોટો એચડી દેવેગૌડા અને શંકરસિંહ વાઘેલા સાથેનો રજૂ કર્યો અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખોટી વાહવાહી સરદાર નામે લૂંટી રહ્યા છે તે તેને પ્રસ્થાપિત કર્યું. જી ગૌરવ, આભાર સમગ્ર માહિતી માટે.